સૌથી પહેલા તો હેલ્થ ઇન્સ્યોરન્સ જે છે ને એ એક અનિવાર્ય વસ્તુ છે. જેમ આપણે વાત કરી કે રિસ્ક પ્લાનિંગ અને ઇન્કમ રિપ્લેસમેન્ટ માટે, આવકની સુરક્ષા માટે ટર્મ પ્લાનિંગ જેમ મસ્ટ છે, અનિવાર્ય છે, એમ હેલ્થ ઇન્સ્યોરન્સ છે ને એ પણ એક અનિવાર્ય છે. શા માટે અનિવાર્ય છે? તો આજનો જે આ સમય છે ને એ એક સમય એવો હતો, ફરગેટ અબાઉટ, એક સમય એવો હતો કે જે હોસ્પિટલ્સ છે ને એ મેઇનલી સરકારી હતી અને ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ્સ હતી. એટલે જે કોસ્ટ ઓફ ટ્રીટમેન્ટ હોય કે કોસ્ટ ઓફ મેડિસિન્સ હોય, એ ઘણી બધી વસ્તુ એવી હતી કે જે ઈધર સબસિડાઇઝડ હોય અથવા ચેરિટી ઉપર હોય અથવા સંપૂર્ણપણે ગવર્મેન્ટ એઇડ હોય. જ્યારે આજે જે બધી હોસ્પિટલ્સ છે ને એ મોર ઓર લેસ કોર્પોરેટ હોસ્પિટલ્સ છે, કોર્પોરેટ હોસ્પિટલ્સ છે, પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે, અને એ બધાની અંદર કોસ્ટ ઓફ ટ્રીટમેન્ટ એ પ્રકારની છે. રોગની પણ જનરેશન નેક્સ્ટ આવી ગઈ છે, ટ્રીટમેન્ટ પણ એ રીતના છે ને ટ્રીટમેન્ટની કોસ્ટ પણ એ રીતના છે. હેલ્થ ઇન્સ્યોરન્સ છે ને એ ટ્રીટમેન્ટ કરતા માંદગી દરમિયાન આવક જ્યારે બંધ થઈ જાય છે ને એ આવકના રિપ્લેસમેન્ટ માટે વધારે છે. એટલે ક્રિટિકલ ઇલનેસ એ પ્રકારની હોય, ફોર એક્ઝામ્પલ કેન્સર છે, હાર્ટ એટેક છે, પછી કેન્સર એટલે ઓલ સોર્ટ ઓફ કેન્સર ઇન્કલુડિંગ મેટાસ્ટેટિક સ્કિન કે સ્કિન કેન્સર હોય, સ્પ્લીન હોય, બ્લેડરનું હોય કે પ્રકારનું, પછી બ્રેઇન ટ્યુમર હોય, પછી કિડની ફેલ્યોર એટલે રેનલ ફેલ્યોર, બંને કિડની એક સાથે ફેલ થઈ હોય, સ્ટ્રોક છે, પેરાલિસિસ છે. તો આ બધી ક્રિટિકલ ઇલનેસ છે ને એ શું કરે છે કે ઇટ ઓલ્સો લુઝીસ ધી એબિલિટી ટુ અર્ન ઇન્કમ, પૈસા કમાવાની ક્ષમતા, કામ કરવાની ક્ષમતા, આ બધું પણ આપણે ગુમાવીએ છીએ અને એને કારણે આવકની. હવે આમાં છે ને બે પ્રકારની ડિસેબિલિટી આવી શકે. એક હોય છે ટેમ્પરરી ડિસેબલમેન્ટ અને બીજું હોય છે પરમેનન્ટ ડિસેબલમેન્ટ. ટેમ્પરરી મતલબ કે 3 મહિના 6 મહિના માટે પથારીમાં રહેવું પડે અને પછી રિકવરી થાય અને પછી પાછું વી સ્ટાર્ટ અર્નિંગ ઇન્કમ. એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ છે ને એ અનિવાર્ય છે. નંબર વન, એ જે સમય દરમિયાન હું કમાવા નથી જતો એ સમયનું મને પૂરેપૂરું ફિનાન્શિયલ કમ્પન્સેશન, મારી કોસ્ટ ઓફ ટ્રીટમેન્ટ, મારા ફેમિલીની જે નીડ્સ છે એ પૂરી થઈ શકે. સેકન્ડ વસ્તુ એ છે કે આઈ કેન કોમ્પન્સેટ સાઇઝેબલ અમાઉન્ટ ઓફ ટ્રીટમેન્ટ. હવે હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું કે તમારી જે મેડિકલ હિસ્ટ્રી છે ને એ મેડિકલ હિસ્ટ્રી જે કોઈ પણ હોય એ પૂરેપૂરી ડિસ્ક્લોઝ કરો. પ્રપોઝલ ફોર્મ જમે જ્યારે ભરવાનું હોય ત્યારે પૂરેપૂરું ડિસ્ક્લોઝ કરવાનું, કશી જ વસ્તુ છુપાવવાની નહીં. સી, એક ટેમ્પટેશન હોય કે હું ખોટું બોલીશ, છુપાવીશ, માહિતીને ટ્વિસ્ટ કરીને મૂકીશ તો મને ઓર્ડિનરી રેટથી મને ઇન્સ્યોરન્સ મળી જશે, બરાબર? આ ટેમ્પટિંગ વસ્તુ છે. આ જ વસ્તુ ટર્મ પ્લાનમાં લાગુ પડે, આ બધે જ લાગુ પડે. કેમકે ઇન્સ્યોરન્સનો એક સીધો સાધો નિયમ છે, અટમોસ્ટ ગુડ ફેઇથ. તમે જે ઇન્ફોર્મેશન આપો છો, પછી એ માગી હોય કે ના માગી હોય, તમે જે ઇન્ફોર્મેશન આપો છો ને એ બધું સત્યમાં રહીને સાચે સાચું કહી દો. બહુ બધો શું થશે, એક્સ્ટ્રા પ્રીમિયમ આવશે, કદાચ લોડિંગ આવી શકે, પણ જ્યારે ક્લેમના સંજોગોમાં આવશે ને, કારણ કે દરેક હેલ્થ ઇન્સ્યોરન્સના ક્રિટિકલ ઇલનેસને લગતા પાછા ક્લોઝિસ હોય છે, તો એ ક્લોઝિસ સમજી લેવા પડે કે ભાઈ મોરેટોરિયમ પીરિયડ કેટલો છે, કેટલા સમય પછી આ રિસ્કનું કે આ ટ્રીટમેન્ટની કોસ્ટને તમને આમાં તમે એલિજિબલ થાવ છો. સી, એવા શોર્ટકટ ન લેવો કે કોઈ એમ કીધું હોય કે તમને આ પર્ટિક્યુલર એક્સ વાય ઝેડ કોઈ બીમારી છે અને વર્ષ બે વર્ષ પછી સર્જરી આવી શકે એમ છે, ચલો અત્યારે હેલ્થ લઈ લઈએ અને પછી બતાવીએ નહીં. કારણ કે હેલ્થ ઇન્સ્યોરન્સની અંદર ક્લેમ સેટલમેન્ટ છે ને એ એટલા જ માટે બહુ સ્ટ્રિંજન્ટ છે. એમાં બે પ્રકાર થતું હોય, અમુક કંપનીના પોતાના ઇનહાઉસ જે ક્લેમ ડિપાર્ટમેન્ટ છે એ સેટલ કરતી હોય, અને મોટાભાગે હેલ્થ ઇન્સ્યોરન્સવાળા છે ને થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર થ્રુ ક્લેમ સેટલ કરાવતા હોય. અને એ ક્લેમ સેટલમેન્ટ થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર થતું હોય એટલે એ લોકો હોસ્પિટલની અંદર મેડિકલ હિસ્ટ્રી આ બધી જ વસ્તુનું ઇન્વેસ્ટિગેશન કરે અને પછી ચૂકવતા હોય.
એટલે આ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે. હવે એક એવા ક્વેશ્ચન છે કે અમુક હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે અમુક એવી ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય, તો એવી કઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ, જેની જેની ટર્મ્સ હોય? ફોર એક્ઝામ્પલ, એક ફેમિલીનું કવર હોય, ઇન્ડિવિજ્યુઅલ હોય, રૂમ રેન્ટ હોય, એવા બધા. મેઇન મેઇન તો છે ને ફેમિલી ફ્લોટર. અને એ ખાસ જોવું કે ફેમિલી ફ્લોટર તમે લો છો તો ફેમિલી ફ્લોટર કયા સંજોગોમાં લેવું જોઈએ અને કયા સંજોગોમાં એ વસ્તુની ઇન્ડિવિજ્યુઅલ પોલિસીસ થાય. ફેમિલી ફ્લોટર છે ને એ આઈડિયલી જ્યારે હસબન્ડ વાઇફ અને બાળકો, હસબન્ડ વાઇફ કમ્પેરેટિવલી યંગ એજમાં છે, ચિલ્ડ્રન છે એ હજુ સ્કૂલ ગોઈંગ કિડ્સ છે, મતલબ કે પ્રોબેબિલિટી ઓફ ઇલનેસ, પ્રોબેબિલિટી ઓફ ક્રિટિકલ ઇલનેસ ઇઝ ફાર ફાર ઇનડિસ્ટન્ટ. એમ કે હવે આપણી કલ્પના પણ હોય કે આવું કંઈક થઈ શકે એમ. પણ વન્સ યુ આર 40+ 45+ તો પછી બંનેની ઇન્ડિપેન્ડન્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીઝ હોય એ વધારે હિતાવહ છે. સેકન્ડ, હેલ્થ ઇન્સ્યોરન્સની પોલિસીઝમાં નો ક્લેમ બોનસનો એડવાન્ટેજ રહેતો હોય, મતલબ કે તમારી પોલિસી વર્ષ જૂની છે, બે વર્ષ જૂની છે, ચાર વર્ષ જૂની છે, તમે ક્યારેક ક્લેમ નથી કર્યો એક વખત, તો નો ક્લેમ બોનસ મળે. હવે નો ક્લેમ બોનસની અંદર એવું કદાચ ના બને કે પોલિસીનું પ્રીમિયમ ઓછું થાય, પણ હા, તમને એની અંદર સમેશ્યોર્ડ જે છે ને એ તમારી જે ક્રિટિકલનેસ સમેશ્યોર્ડ એ વધારે મળે. સેકન્ડ, એ પણ જોઈ લેવાનું કે ઘણી બધી કંપની છે ને એ બહુ નોમિનલ પ્રીમિયમથી ટોપઅપ સમેશ્યોર્ડ પણ આપે છે, બરાબર? તો એ ટોપઅપનો ક્લોઝ છે એ કયા સંજોગોમાં એપ્લિકેબલ છે, એ કેસ ટુ કેસ કંપની કેવી રીતના એને કન્સિડર કરે છે, તો એ બી જોઈ લેવાનું.